આજના ડિસ્કો યુગમાં પણ ઇલેક્ટ્રોનિક સાધનોની મદદ વગર દાંડિયારાસ રમાય છે. ભાવનગરનું મહુવા, જે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય છે, ત્યાં 140 વર્ષથી નગારાની દાંડીના તાલે તેમજ ત્રાંબા પિત્તળની ગોળીના તાલે 3.5 ફૂટના દાંડિયાથી માલધારી સમાજ અને અન્ય કોમના લોકો રાસ રમે છે, જે ઘેંસના પાપડના નામે પ્રખ્યાત છે. આજે પણ મહુવા ખાતે પ્રાચીન રાસની ગામઠી શૈલીમાં લેવાતા રાસને ઘેંસના પાપડ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જે તાલનો અવાજ છે તે ઘેંસના પાપડ જેવો અવાજ છે. છેલ્લા 140 વર્ષથી નગારાના તાલે અને ત્રાંબા પિત્તળની ગોળીઓના તાલે અને માત્ર દાંડિયાનો અવાજ સાંભળવા મળે છે. આ 3.5 ફૂટના દાંડીઓ રાસ લેતા જો છટકે તો કોઈનું માથું ફાડી નાખે તેટલા જોશમાં ખેલૈયાઓ રમતા હોય છે. શહેરની અંદર રહું છું અને અમારે આ ઘેંસના પાપડ જે અહીંયા 1971થી ચાલુ છે, ઓલરેડી કમ્પ્લીટલી કલાવાય બત્તીવાળાના ચોકમાં, આથી 1989માં ધાવડી ચોકમાં અને 1990થી અહીંયા ચાલુ છે. બરોબર, આ ઘેંસના પાપડ અમારી પરંપરા છે. અમારા બાપ દાદા અમારા પૂર્વજોથી આ બધું ચાલુ હાલ્યું આવે છે અને આ ચાલુ રહેશે. અને આ અમારી સાર્વજનિક ગરબી છે. અહીંયા હરેક માણસ ભાગ લઈ શકે અને લેવા પણ આવી શકે અને લઈ પણ શકે. આ લેવું એટલું હેલું નથી, જેટલું બોલવું એટલું હેલું છે, પણ આ લેવું એટલું હેલું નથી. બરોબર, એટલે આ ઘેંસના પાપડ એક બહુ અઘરી રમત છે. આમાં લેવા માટે જેમ કે અમારા આગળીએ બિપિનભાઈ સંધવીએ કીધું છે કે શરીરના તમામ અવયવો છૂટા કરી દે છે, હારા હારા દરેક પણ અહીંયા મટી જાય. એટલે આ અમારી પરંપરા, અમારા બાપ દાદાઓનો વારસાગત આવેલો આવે છે. ને ભરવાડ ફોર્મ અમારી જે છે એ વધારેમાં વધારે અમારે રસ લે છે. એટલે અમારી આ સાર્વજનિક ગરબી હરેક જનતાને અહીંયા આવવા નમ્ર વિનંતી છે અમારી, અને આવું જોવા માટે ખાસ. ભૂમિકા 3.5 ફૂટના દાંડિયાની ભરવાડોની રમઝમત ચાલે છે અને આ 100 વર્ષ ઉપરની આ ગરબી જૂની અર્વાચીન ગરબી છે અને જૂની શેરીમાંથી અમે અહીંયા લાવ્યાને અત્યારે 18 વર્ષ પૂરા થઈ ગયા છે અને બાકીના વર્ષ અમે ના કાઢ્યા છે ટ્રાફિકને નડવાને જેમે. અને આજના નવલા નોરતાની અંદર લોકોને વગર રૂપિયાનો આનંદ અમે આ રોડ ઉપર, કોઈને પણ મનથી બનાવ ન બને, કોઈ મેનેજમેન્ટ નથી, કોઈ મારે PSIની કોઈ જરૂર નથી, કોઈ હોમગાર્ડની જરૂર નથી અને રાબેતા મુજબ અહીંયા કોઈને કોઈ વસ્તુ કોઈ માથા મકાનું વાગતી નથી અને વાગે તો કોઈ એકબીજા સહન કરી લે છે. અને આ હું ખાસ કરીને ગોળીના તાલનો અવાજનો જણકાર અને એના મારા અવાજ ઉપર ભરવાડો અને લોકો ફિદાથી 3.5 ફૂટના ભગોળા નાખી દાંડિયા, મરદના દાંડિયા અને મરદની લાઠી. કેશના પાપડ રમજ.